हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। आगळ आपणे 1-4 चैप्टरनो अभ्यास कर्यो, एटले बैंकिंग सुधीनी वात आपणे करी। आजे आपणे 5मा चैप्टर एटले के गरीबीना प्रकरणनी वात करवा जई रह्या छीए। तो परीक्षानी दृष्टिए खूब ज महत्वना एवा चैप्टर, अने घेर बैठा अभ्यास करवानो छे त्यारे आपणे जे वीडियो ग्रुप में मूकीए छे बधा तमे जोई लेशो अने ध्यानथी एनो अभ्यास करशो, जेथी करीने कॉन्सेप्ट इजीली क्लियर थाय अने परीक्षा में आपणे सारी रीते एने एक्सप्लेन करी शके, बराबर। तो आजे आपणे एक नवा टॉपिकनी चर्चा करवा जई रह्या छीए, ते छे प्रकरण 5 गरीबी, अने खास करीने भारतना संदर्भमां गरीबी, बराबर। तो गरीबीनी वात करीए तो एमां ऑलमोस्ट अत्यारे आ सिच्युएशन में गरीबीनो कॉन्सेप्ट घणा बधा लोकोने समजावानी जरूर नहीं पड़े, बराबर। केम के समाजनो मोटो वर्ग, खास करीने भारतनी वात करीए तो समाजनो मोटो वर्ग आ गरीबीथी जજુમી રહ્યો છે। હવે આ સંદર્ભમાં આપણે એનો કોન્સેપ્ટ ક્લિયર કરીએ તો કે પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં ઘણા બધા લોકોને તકલીફ પડી રહી છે। એટલે સમાજનો એક એવો મોટો વર્ગ છે જે આવકના અભાવે ઘણી બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે। એટલે આપણે ગરીબીના સંદર્ભમાં સમાજના બે વર્ગની વાત કરવાની છે। તુલના કરીએ તો પણ ખોટું ના કહેવાય, કેમ કે સમાજનો મોટો વર્ગ એવો છે કે જે ગરીબીથી પીડાઈ રહ્યો છે, અને સમાજનો થોડોક વર્ગ એવો છે કે જે ધનિક છે, જેને આર્થિક કોઈ પ્રોબ્લેમો છે નહીં, બરાબર। એટલે આપણે ક્લાસિફિકેશન પહેલાં પણ કર્યું હતું કે આપણા સમાજનું ક્લાસિફિકેશન એમાં 20% એટલે ટોચના 20% છે ધનિક છે, પછી 50% તો મધ્યમ એટલે પણ આ સંજોગોમાં તો એ પણ ઘણી બધી સમસ્યાઓથી પીડાઈ જ રહ્યા છે, અને 30% છે તદ્દન ગરીબ છે। હવે અત્યારે ઘણા બધાને પ્રોબ્લેમો સમસ્યાઓ એ આમાંના, તો અહીંયા આર્થિક કોઈ પ્રોબ્લેમો નથી, બરાબર। હવે એની પાસે ઘણા બધા ઓપ્શન્સ છે, અવેલેબલ છે। હવે અત્યારે જનરલી મોટાભાગના લોકો પાસે જો આવકના સાધનો ઉપલબ્ધ ના હોય તો કામથી માંડી અને જીવન ધોરણની કોઈ ચોઈસ હોતી નથી, એટલે જે મળે અને જેટલું મળે એટલું, અને જે મળે છે એમાં ચલાવી લેવાનું હોય। હવે ઓનલાઈન અભ્યાસ કરવાની જ વાત આપણે કરીએ ને તો પણ ઘણા બધા લોકો પાસે એવી પરિસ્થિતિ હશે કે જેની પાસે સ્માર્ટફોન અવેલેબલ નહીં હોય, બરાબર। હવે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો અભ્યાસ તો ઓનલાઈન કરવાનો થયો, ઘેર બેઠા અભ્યાસ કરવાનો થયો, તો પ્રોબ્લેમ થયો ઇન્સ્ટ્રુમેન્ટનો। હવે જેની પરિસ્થિતિ સારી હશે ને એને તાત્કાલિક આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી દીધું હશે। હવે ઘણા પાસે ફોન હશે ને તો આખા ઘરમાં 2-3 ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા ઇન્કલુડિંગ, એ બધા વચ્ચે 1 કે 2 જ ફોન હશે। હવે આ સંજોગોમાં પરિસ્થિતિ કેવી ઊભી થશે, તો કે 2 ભાઈ બહેન હોય તો કોણ ભણશે અને કોણ બાકી રહેશે ભણવાથી, વંચિત રહેશે, આ બધા પ્રોબ્લેમો આવકના અભાવે ઊભા થશે, બરાબર। જો પરિસ્થિતિ સારી હશે ને તો નવું ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદી લેશે, પણ નથી સારી પરિસ્થિતિ અથવા તો અહીંયા આ પ્રોબ્લેમ સાથે રિલેટેડ છે અથવા આ પ્રોબ્લેમનું જે ફેસ કરી રહ્યા છે એના માટે ઘણા બધા પ્રોબ્લેમો ક્રિએટ્સ થવાના છે અને થઈ રહ્યા હશે, એનો અનુભવ ઘણા બધા લોકો કરી રહ્યા હશે, બરાબર। એટલે અહીંયા ચોઈસની વાત કરીએ તો ગરીબ લોકો પાસે ના તો કામની ચોઈસ હોય છે કે ના તો પોતાના જીવન ધોરણને કેવી રીતે આગળ લઈ જવું, એ બધા ઓપ્શન્સ એ સમાજ ઉપર બીજા લોકો ઉપર ડિપેન્ડ હોય છે, બરાબર। એટલે એ સંદર્ભમાં આપણે બે રીતે ગરીબીના કોન્સેપ્ટને ધ્યાનમાં લઈએ તો એક તો અભાવની સ્થિતિ છે, એ વાત ખાસ છે, અને અભાવ એટલે શેનો, તો કે આર્થિક ઇકોનોમિકલ કન્ડિશન જે લોકોની સારી નથી સમાજમાં, એ લોકોની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ। હવે ઇકોનોમિક્સમાં છે ને એટલે આ કદાચ ગરીબીના કોન્સેપ્ટને યાદ રાખવો પડે, પણ જે લોકો ગરીબીનો સામનો કરી રહ્યા છે ને એને આ ચેપ્ટર બહુ સમજાવવું નહીં પડે, ગોખવું નહીં પડે, એ લોકો પોતાની રીતે આ ટોપિકને વધારે સારી રીતે ન્યાય આપી જ શકશે, બરાબર, કેમ કે એ લોકો સારી રીતે એનો અનુભવ કરી રહ્યા છે।
अने लॉकडाउन में तो घणा बधा लोकोनी परिस्थिति घणी बधी रीते प्रॉब्लेमेटिक थई ज गई छे। એટલે આ રિલેવન્ટ કહેવાય ને એવો ટોપિક છે અને પરીક્ષાની દ્રષ્ટિએ ખાસ મહત્ત્વનો છે। પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટરનું વેટેજ 10 માર્ક્સનું છે અને લેંગ્વેજ એકદમ ઇઝી છે અને ઘણી બધી મેટર એવી છે કે જે આપણે જાતે પણ લખી શકીએ એમ છીએ, બરાબર। તો આપણે હવે ગરીબીની અર્થની વાત કરીએ તો કોને ગરીબી કહેવાય? તો કે જે લોકો પોતાની પાયાની જરૂરિયાતો, લઘુત્તમ જરૂરિયાતો પૂરી કરવા માટે ઝઝૂમી રહ્યો છે અથવા તો લઘુત્તમ જરૂરિયાતો પણ જે પૂરી કરી નથી શકતો સમાજનો વર્ગ, એ પરિસ્થિતિને આપણે ગરીબી તરીકે ઓળખીએ છીએ, બરાબર। હવે આવો મોટો વર્ગ, જો સમાજમાં ઘણો મોટો વર્ગ હોય તો સમાજમાં વ્યાપક ગરીબી છે એવું કહેવાય। અને અત્યારે આપણે આજુબાજુમાં નજર કરીએ તો ઘણા બધા લોકોને આર્થિક પ્રોબ્લેમો પહેલાંની કમ્પેરમાં ઘણા બધા વધી ગયેલા જોવા મળી રહ્યા છે। હવે બે રીતે આપણે એને જોવાનું છે, એટલે એક જોઈએ તો પરંપરાગત ગરીબી, એને આપણે આવક અભિગમ કહીશું, અને બીજું છે બિન પરંપરાગત, એને આપણે આધુનિક અર્થ પ્રમાણે જોઈએ ને તો બિન આવક ગરીબી। હવે આ મોડર્ન અર્થ છે, આધુનિક અર્થ છે। હવે માત્ર આવકની વાત કરીએ તો અહીંયા એમ થાય કે ખોરાકની જરૂરિયાત, ખોરાક, કપડાં અને રહેઠાણ, આ ત્રણના સંદર્ભમાં જ વાત કરીએ તો પાયાની જરૂરિયાતોમાં આ ત્રણ આવે છે, રોટી, કપડાં અને મકાન। આ ત્રણ જેને નથી મળતું ને એને આવક ગરીબી તરીકે આપણે ઓળખીશું, કે એ લોકોની આર્થિક પરિસ્થિતિ તદ્દન નબળી હશે। અને બીજી રીતે કહીએ ને તો આ પરિસ્થિતિને ભૂખમરાની સ્થિતિ પણ કહેવાય। જો કે સમાજે ઘણા, સમાજ અને સરકારે ઘણા બધા પ્રયત્નો કર્યા છે કે જેથી કરીને આ પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને ભૂખમરાનો ભોગ બનવું પડે નહીં। મફત અનાજ, ઘણી બધી ફેસિલિટી સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવી રહી છે જેથી કરીને આ પ્રોબ્લેમ સમાજમાં જોવા મળે નહીં, બરાબર। એટલે ભૂખમરાની સ્થિતિનો સામનો કોઈને ના કરવો પડે એ માટે આ સંજોગોમાં જે લોકોને આવકના સાધનો ઓછા છે અથવા તો છીનવાઈ ગયા છે એના માટે સમાજે સ્પેશિયલ ઘણી બધી અરેન્જમેન્ટ કરી છે, ઘણી બધી વ્યવસ્થા કરી છે। પણ આ ત્રણનો સારી રીતે જે પૂરી નથી કરી શકતા ને જે લોકો, એને આપણે આવક ગરીબી તરીકે ઓળખીશું। એટલે બે કોન્સેપ્ટ છે, એક આવક ગરીબી, તો આ પરંપરાગત ખ્યાલ છે અને ચીલા ચાલુ રીતે આપણે અત્યાર સુધી આ કોન્સેપ્ટને ભણતા આવ્યા છીએ। હવે બીજો તો કે બિન પરંપરાગત અથવા તો આધુનિક કહેવાય એ બિન આવક ગરીબી છે। તો બિન આવક ગરીબી તરીકે આપણે લઈએ તો એમાં બીજા ઘણા બધા પ્રોબ્લેમો અથવા તો બીજા ઘણા બધા ફેઝિસથી એને વિચારવામાં આવે છે। તો શિક્ષણ, આ ત્રણ તો ખરા જ, એની સાથે સાથે શિક્ષણ, આરોગ્ય, સારું જીવનધોરણ, માત્ર જીવવું એવું નહીં પણ સારું જીવનધોરણ, આ બધું એમાં ઉમેરાય છે। એટલે સમાજ જ્યારે શિક્ષિત થાય છે, હવે આ માત્ર મળતું રહેશે એટલું સમાજમાં પૂરતું થશે નહીં। હવે તો શું? તો કે સમાજનું ઉત્થાન કરવા માટે એને શિક્ષણ મળવું જોઈએ, સારું આરોગ્ય એટલે તંદુરસ્તીની સુવિધાઓ એને સારી રીતે મળવી જોઈએ, એની પાસે ઘણી બધી એટલે કામની ચોઈસ હોવી જોઈએ, એને અનુકૂળતા પ્રમાણે, એની ચોઈસ પ્રમાણે એ પોતે પોતાની જીવનધોરણ અથવા તો લાઇફસ્ટાઇલ ઊંચી લઈ જઈ શકે, આ બધા ઓપ્શન એ બિન આવક ગરીબીમાં વિચારવામાં આવે છે, બરાબર। તો સરકારના પ્રયત્નો એવા છે, પાંચમી પંચવર્ષીય યોજના, આ ખાસ યાદ રાખજો, સરકારે પાંચમી પંચવર્ષીય યોજનામાં ગરીબી ઘટાડવા માટે ખાસ એને ફોકસ કર્યું। એટલે પ્રશ્ન એવો પૂછાય કે ગરીબી ઘટાડવાનો ખાસ ઉદ્દેશ કઈ પંચવર્ષીય યોજનામાં રાખવામાં આવ્યો? તો પાંચમી પંચવર્ષીય યોજનામાં આનો ટાર્ગેટ જ એ હતો કે ગરીબીના મૂળમાં સીધો ઘા કરવામાં આવે। તો ગરીબીમાં કેવી રીતે ઘટાડો કરી શકાય એવા સરકાર દ્વારા પ્લાનિંગ કરવામાં આવે, એવા કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે જેથી કરીને ગરીબીનું પ્રમાણ ઓછું કરી શકાય, બરાબર। એટલે એવી રીતે હવે જો બીજા કોન્સેપ્ટની વાત કરતા હોઈએ આપણે ગરીબીના, બિન આવક ગરીબી,
अथवा परम आधुनिक अर्थ प्रमाणे तो एनी पासे गरीब व्यक्ति पासे कामनी चॉइस ओछी होय छे। आपणे घणी बधी जग्याए जो जोवा अथवा आपणे अनुभव्यु हशे क्यारेक के ઘણા બધા લોકો સવારે મજૂર માર્કેટ ભરાતું હોય ત્યાં ટિફિન લઈને જાય છે, જો એને કામ પર લઈ જનારું કોઈ મળે તો એ કામ પર જાય છે, નહીં તો ટિફિન લઈને ઘેર આવે છે। આ પરિસ્થિતિ પણ આપણી આજુબાજુના લોકો પાસે છે। એટલે ઘણા બધા લોકો પાસે ઘણા બધા કામના ઓપ્શન છે, ઘણા બધા લોકો એવા છે કે જેને કામ કરવાની કોઈ ચોઈસ નથી, એ બીજાની ચોઈસથી એને કામ કરવું પડતું હોય છે। એટલે ઓપ્શન નથી હોતા, એટલે ઓછું ભણેલું व्यक्ति अथवा तो जेनी पासे काम नी सारी तको मड़ी सके एवी टैलेंट नथी एवा बधा घणा बधा एवा लोको छे के जेने आर्थिक समस्यानो सामनो करवो पड़े छे, साथे साथे एने काम मळशे के नहीं मळे पोतानी चॉइसनुं काम करवुं अने चॉइसनुं काम ना मळे तो ए काम छोड़ी देवुं, आ बधा ऑप्शन अवेलेबल होता नथी। बराबर, एटले प्रॉब्लेमो तो घणा बधा समाजमां आजूबाजूमां आपणे जोई ज रह्या छीए। તો આ સંદર્ભમાં આપણે સમાજની બે વર્ગની તુલના કહીએ ને તો પણ ખોટું નથી। એક વર્ગ એવો છે કે જે સવારમાં શાંતિથી ઉઠે છે, ચા પીતા પીતા ન્યૂઝપેપર વાંચે છે, વિશ્વમાં બનતી, દેશમાં બનતી અને રાજ્યમાં બનતી ઘટનાઓની માહિતી એટલે સમાચાર દ્વારા કે ન્યૂઝપેપર દ્વારા કે ટીવી ચેનલોના માધ્યમથી એ પરિસ્થિતિ શું બન્યું છે, શું પરિસ્થિતિ ચાલી રહી છે એ ન્યૂઝપેપર વાંચતા વાંચતા કે સમાચાર જોતા જોતા ચા પીતા પીતા આખા દિવસનું પ્લાનિંગ કરે છે। હવે આ સુખી સંપન્ન અથવા તો ધનિક વર્ગ કહેવાય। હવે આવી ચોઈસ ગરીબ વ્યક્તિ પાસે હોય ખરી? ના, નથી હોતી। બરાબર, એટલે સમાજમાં બે વર્ગ જોવા મળી રહ્યા છે અને એની તુલના જ કહીએ ને તો પણ ગરીબીનો કોન્સેપ્ટ વધારે ક્લિયર થઈ જશે। બરાબર, તો આપણે અહીંયા ગરીબી એ શું છે અને કેવી રીતે ગરીબીને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને કયા કયા એંગલથી ગરીબીને આપણે અનુભવ કરી શકીએ અથવા તો એનું તારણ કાઢી શકીએ એની વાત કરી, તો પરંપરાગત ખ્યાલ આ પ્રશ્ન પૂછાય છે તો પરંપરાગત ખ્યાલ એટલે આવકના અભિગમથી જોવાય અને આવકના અભિગમથી જોવાય ત્યારે માત્ર પાયાની જરૂરિયાતોની ધ્યાનમાં લીધી છે। એટલે પાયાની જરૂરિયાતો જે વ્યક્તિ ના પૂરી કરી શકે એને આપણે આવકના માધ્યમથી ગરીબ છે તો આવક ગરીબી તરીકે ઓળખીશું। અને બીજો કોન્સેપ્ટ છે તો કે બિન આવક ગરીબી, તો એ બિન આવક ગરીબી એટલે આધુનિક મોર્ડન। કેમ મોર્ડન? તો કે ઘણા બધા ઇકોનોમિસ્ટો એવું માને છે કે જો સમાજનો એવો મોટો વર્ગ માત્ર ને માત્ર પાયાની જરૂરિયાતો પૂરી કરીને જંપી જશે, રહી જશે, તો વિકાસનું શું? તો વિકાસનો કોન્સેપ્ટને આગળ લઈ જવા માટે બીજા ઘણા બધા કોન્સેપ્ટો એમાં ઉમેરાયા છે, તો શિક્ષણ, આરોગ્ય અને એની સાથે સાથે આવક વધે એ નહીં પણ આવકની સમાન વહેંચણી। હવે અત્યારે સમાન અસમાન વહેંચણી થઈ રહી છે ને એ પણ ગરીબીનું એક મોટું કારણ છે અને એ અહીંયા જોવા મળી રહ્યું છે આપણને। 20% ધનિકો એવા છે કે જેને ભાગે આવકનો 80% ભાગ ચાલ્યો જાય છે અને 80% લોકો એવા છે કે જેને ભાગે માત્ર આવકનો 20% ભાગ આવી રહ્યો છે। એટલે આ પરિસ્થિતિથી આપણે ગરીબીનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર રીતે સમજી જઈશું તો અહીંયા આવકના કોઈ પ્રોબ્લેમો ઊભા થવાના નથી। બરાબર, અહીંયા આપણે બે કોન્સેપ્ટની વાત કરી, એક આવક ગરીબી અને બીજું બિન આવક ગરીબી। તો પરીક્ષાની દ્રષ્ટિએ આ બંને એટલે ઇન્ટ્રોડક્શન અને સાથે સાથે ગરીબીના બે કોન્સેપ્ટ આવક ગરીબી અને બિન આવક ગરીબી એની ચર્ચા કરી। તો વિદ્યાર્થી મિત્રો એક વખત આ વિડીયો સાંભળી અને પછી એનું રીડિંગ કરી લેશો એટલે કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે। જય હિન્દ।